એમનો રહેવા દે, મારે ક્યાં ગાવું છે, આપણે ગમું હું કામ સેટિંગ વેખવું છે, અને જેથી ગાવું હશે તેથી અમે અમારું લેતા આવશું, એમાં હું બધું એટલે હું એટલે એ બધું છે અમારી પાસે, એ રહોડામ ગાવું અમે તને ખબર નથી કેટલા પ્રોગ્રામ કરશો મહિના તું એમ નહીં, એટલે હું પછી પ્રોગ્રામ કરું છું, એટલે અમારું ગ્રુપ હોય અમારા માફ બેસી હે બા આવડી મોટી દુનિયા છે એમાં કોઈ એવું ન વિચારે કે આમાં હું કઈક છું, આ તો બધું ઈશ્વર હકાલે છે, આ બધું ઈશ્વર હકાલે આપણા મગજમાં એવું છે, દરેકનું હાલે છે આ જગતમાં, અરે ગાંડાને મળી જાય છે તો પછી ડાયાને તો મળે જ ને, વિશ્વાસ ન હોય તો ન મળે, આગળ વાત કરું તો વાત એવી છે કે સંત હોતની જગત મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહર છે ઠારત ઠામો ઠામ, સંતો એમ રસ્તો બતાવે કે આ રસ્તે હાલ્યો જા આ રસ્તે હાલ્યો જા, નકર માણા ઘણી વાર વાત નથી, સૂત્ર આપથી સૂત્ર નકર હકા બાપથી નો સૂત્ર, એ વાત ખોટી છે, સંતોની ટકોર લાગી છે, સંતોની ટકોર લાગી છે, સુધર્યા છે એના ઇતિહાસના દાખલા છે, વાલીઓ લૂંટારો હતો એ પોતાથી નહોતો સુધર્યો, એને નારદ ઋષિએ એક શબ્દમાં સુધાર્યો, અરે સતી તોરલ નહીં એક જરાક શબ્દની ટકોર લાગી, જેસલ જાડેજો આની કોઈ જુલમી જાડેજો હતો ઓની કીર જાયતા ભગત થઈ જાય, અને આજ અંજારના શોકમાં પીર થઈને પૂંજાય છે, એને તોરલનો એક શબ્દ લાગી ગયો, અંગુમાન વારવટ્યો ભાઈ આંગળા કાપતો તો માણા ના લેતો, અને ગળામાં આંગળાનો હાર કરતો તો, એટલે અંગુમાન બારવટ્યો કહેવાનો ભગવાન બુદ્ધનો એક શબ્દ લાગ્યો અને અંગુમાન મહાન સંત થઈ ગયો, એટલે આ ટકોર ની વાત છે ભાઈ, ટકોર લાગી ગઈ તો બધી ગયું, ટકોરા માર્યા કરો તો ન હુઈતી રાવે તો એ બોધું થઈ ગયું પૂરું હોય ભાઈ, ટાવડું હોય ને પછી ગમે એટલો બાવળ નો ફોટો કાપીને માર્યા કરો તો એ થોડું હાલે, તેજણ ને ટકોરો ન ખમે, તેજણ હોય ને એક એડી મારો ને એ ઉલ્લી હમે કાંઠે આવી જાય, તેજણ ને ટકોરો ન હોય, ખસર ને ગમે એમ માર્યા કરો તો એ થોડું હાલે, પૂછડા ની મોય રાયું જાય, તેજણ ને ટકોરો નો સહન થાય, એમ એ ખાતાનો આત્મા હોય જેથી જાગવાનો હોય ને તેથી ખાલી ટકોરો જ લાગવાનો, અને દેવીદાસ બાબુ આ રક્તપતિની ડોસીને એમ કે છે, માં હું તારો દીકરો નથી, અને આમ લીમડાના પાનની પથારી કરી માને હુરાવી છે, માને હુરાવી માથે પંછી ઓઢાડીને કીધું, માં મારે વસ્તી સજાવવા જવું, વસ્તી સજાવવા જવું, ટુકડો માંગવા, ઈ દેવીદાસ જેથી ટુકડો માગી ગામડેથી, અને ઈ દુખિયાના વટે માર્ગુના રક્તપીતિયાના પેટ ભરતા હતા, કેટલું સહન કર્યું હોય છે વિચારો, આજ તો આપણે બહુ સુખી છે મિત્રો, આ દુઃખ તો આ મહાપુરુષોએ સહન કર્યું છે ને, એની ધર્મની ધજા ફરકે છે ને, એના નામ માથે મારી તમારી જેવા હજારો વ્યક્તિઓ આનંદ અનુભવે છે, દુઃખ તો એને સહન કર્યું ભાઈ, એટલે કેવાનો મારો ભાવાર્થ, ઈ દોશી માને લીમડાના પાનની પથારી કરી માથે હુરાવીને કીધું, માં મારે વસ્તી સતાવવા જવું છે, આમ જોડી લઈ અને જા ફરે છે, દેવીદાસ બાપુ આ માને એટલો એક શબ્દ કહે છે કે, માં હામી ઓહરીમાં દેવી પૂજકની દીકરી હુતી છે, ટસલી આંગળીએ જ રોગ રહ્યો છે, હું વસ્તી સતાવવા જાઉં છું, કદાચ રોવે તો બે શબ્દો મીઠા કહેજે તો હું પાછો ગયો, જ્ઞાતિ જાતિના વાડા મટાડવાની કોશિશ મહાપુરુષોએ પહેલેથી જ કરી છે, આજ આપણે નાના થતા જઈએ છે, આવડા નોખા અમે નોખા ઉલા નોખા ઉલા નોખા, એક પરિવાર હોય તો એમ કે ઉપલા ફળી વાળા એ અમે એટલા ફળી વાળા, એ મોટી ડેલી વાળા અમે નાની ડેલી વાળા, એમાંથી ને વિભાગ પડે, એ ત્રણ સારી નોખા ને અમે ત્રણ સારી નોખા, અરે અમારા છોકરાએ નોખા અમે નોખા, અરે મારી ઘરવાળી નોખી હું નોખો,
ટૂંકું વિચારીએ છીએ. સંતો વિચારતા હતા કે આ ધરતી મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે, હું એ પરિવારનું એક સંતાન છું. આ વિચારતા ભાઈ ગાયું કે નથી મફતમાં મળતા સંતોને, સંતપણા નથી મફતમાં મળતા. એટલે વહમો લગાડી દીધું ભાઈ, એટલે તો કપલી નું વાહે પડી ગયું. મૂળદાસ ને અમરીના ચોક માં ગધા માંથી બેહર્યું અવળે ગધેડે, કપલી નું દે દે તો અવળે ગધેડે બેહર્યું ને. એ ભાઈ અવળે ગધેડે બેહાર્યા મહાત્મા મૂળદાસ ને, જેના ગળામાં ખાહડાના હાર પહેરાવવામાં આવ્યા, ફૂલના હાર નહોતા હમતા, અને એના ગળામાં ખાહડાના હાર નાખ્યા મૂર્ખાવે આમ કઈ ના. મૂળદાસજી ના ગળામાં ખાહડાના હાર પીડ્યા ને ખડખડાટ દાંત કાઢે, એ સંતને ચરણે મારે તમારે માથું ટેકવવું પડે ભાઈ. આપણે એક વેણ કવેણ થાય તો આમ શોર્ટ લખીતો થઈ જાય, એમાં નો સેટિંગ આવે. મૂળદાસ દાંત કાઢવા મળ્યા, રતનભાઈ રોવા મળી કે બાપુ પાપ મેં કર્યું, તમારું મોઢું કાળું કર્યું, આવડે ગધેડે બે કે ગાંડી થામાં વરઘોડો છે. કે પણ અવળો ગધેડું અવળે ગધેડે કે ખબર પડે જાનમાં કોણ કોણ છે. આ રોજ સાફ પીતા તો ઈશે બીજા, રકાઈ બી ફાટી જતા દીવડા ઈશે બીજા. લે તો બીજે હા ગબલી નું પણ જોર માં હાલા માંદાઈ નો પડે હોય લાગ લોટકા. મૂળદાસજી દાંત કાઢે છે, આમાંથી શીખવાનું છે કે ગધેડે બેહાર્યો તો દાંત કાઢતો હતો, હાથીની અંબાડીમાંથી બેહાર્યો તો દાંત કાઢતો હતો. અમરમાની વાહે ઘોડા કર્યા તોય સતદેવી દાસ બોલતી હતી, અને એના એ માણસો પગમાં પડ્યા તોય સતદેવી દાસ બોલતી હતી. એટલે ન્યા માથું ટેકવા જવું પડે. કપલી નું ઘોડા વાહે કર્યા, બોલો ઘોડા થઈ ગયા આંબા ને નો આવે ને, એની માથે અલગ ધણી એનું સત્ર હતું, એની માથે અલગ ધણી નું સત્ર હતું. કપલી નું ગાંઠમાં ઘોડું હતું, એ ક્યાંથી મેળ ખાય? બોલો તો અલગ તો ઈશ્વર નો અવતાર, અને એ તો જગત નો સર્જક બાપ. એ બાપ એના છોકરા આમતા છે, કોઈ બાપ થી મોટા છોકરા થાય જ નહીં, થાય પણ વીસ વર્ષ નો ફેર. અવળે ગધેડે બેહાર્યા, એક જણે મોઢું કાળું કર્યું, મસ્ત થયો. કપલી ના વેલી મોઢું કાળું કર્યું, મૂળદાસ દાંત કાઢે, વિચાર તો કરો, મય સોપડી તોય દાંત કાઢે. હે આપણે ખાલી આમ આમ આમ, અરે મેં જોયું છે આમ ડાયલના વાટકામાં શાહીનો સાટો પડી ગયો, ત્યાં ખીધા હમણાં લે એ બધું ભેગું નથી થવાનું. શું કરવું, શું કે બાપુ આનંદ કરાવે, પણ આજ વારો આપણો માપે છે ને. તો મનુભાઈ કીધું 5 મિનિટ તો હાથ થઈ ગઈ વધતી જાય. લવર છે ને આમ કેમ તો લાંબુ થાય, મૂકો ભેગું થાય. મૂળદાસજી દાંત કાઢે એટલે રતનભાઈ કીધું, બાપુ તમને આ મજો મય સોપડે છે મોઢે. અને તે દી મૂળદાસે શું કીધું, કઈ તને દેખાય છે, મને ક્યાં દેખાય છે? આપણા મોઢામાં શું સોપડ્યું આપણને દેખાય? આપણી આંખ આમ જ્યાં સુધી આમ 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 નજર પડે ત્યાં સુધી દેખાય, મોઢે તો ક્યાંય દેખાય નહીં. આંખ શું સોપડ્યું દેખાય નહીં, ગમે એટલી આંખ આમ આમ કર્યા કરે. બોલું કેવું છે, ગજબ ખેલ છે ઈશ્વરનો. હું પૂછવું છું ભેગા થાય છે પણ ભેગો જ નથી થતો, કેવો ગજબ ખેલ મળે. ઓહો
ગળામાં ખાહડાના હાર પહેરાવ્યા અને ખડખડાટ મૂળદાસ દાંત કાઢે. રતનબાઈ કે બાપુ મારા પગલા પીડ્યા, તમારા આશ્રમમાં જોવો તો ખરા, તમને ગળામાં ખાહડાના હાર પહેરાવ્યા. તેથી મૂળદાસે એ જવાબ દીધો કે ગાંડી, આ ખાહડા માથે પાપી પુનશાળી બબે વર્ષ સુધી ભીહ કરે, ખીલ્યુંના માથા ઘાય જાય, દોરા તૂટી જાય, બૂસ્ત્રાહા થઈ જાય, સંપલમાં ફાંડા પડી જાય, વાળા બાંધી આમ દુવાલના નાકા હંધાડી દે, તો સંપલે બૂટે કોઈ દી કીધું વહમું લાગે છે. અરે નિર્જીવ જો સહન કરી શકે તો આ સજીવ નહીં ઘડી સહન કરી શકે. અને હા રતન, આ મૂળદાસ નો વરઘોડો કાળિયા ઠાકર ની હવેલી ની મોઢાગળ થી હાલ છે. મારો ઠાકરે જોવે ને મૂળદાસ ની જાહો જલાલી કેટલી છે, વિચાર તો કરો. કેવું સંતો ની ગણતરી તમે કરો તો ભક્ત પાસે ભગવાન ને ધક્કા થયા છે, ભગવાન પાસે ભક્ત ગયો જ નથી. તારે હું તેર હું નહીં બેઠો, વધુ વધુ અપડાઉન નરસિંહ મહેતા કરે. હજી ભગવાન પૂરો ખાય ન ખાય ત્યાં કપલી નું હેરાન કરે, વળી ભગવાન ને ધક્કો થાય. ગરુડ કે પણ આવો ભગત તો હજી કરાવી નાખી, મને ઠકવી દીધું. એ બોલો કેવું હોય બા, તમે કહો. બહુ ધક્કા ખબર આવી બાબ, હાવ ગાડી સટોલ જ કરી નાખી. હવડાવું માથે હવડાવું, લક્ષ્મીજી કટાળી ગયા. આવો ભગત થોડા કે એ તો તમારે હોત આવું જોઈએ, એના બાપનું હરાતનું કામ આલે છે, આપણે જ આવવું જોઈએ. એ બેઠો ભજન ગાવ બોલો, એનો ઘી લેવા ગયો ને એને બેઠો રહ્યો, આવડાને વાય હરાત કરવું પડ્યું. વિચાર તો કરો, નરસિંહ મહેતાના બાપનું હરાત ભગવાનને કરવા આવવું પડે, આથી મોટો બીજો ભક્તિનો માર્ગ કયો હોય? આ વિચારવા જેવા મુદ્દા. આપણને ગળે ન ઉતરે વાતું, કારણ કે આપણે એ માર્ગે જાયેલા નથી. ઉતરે ક્યાં છે હે ભાઈ? આપણે તો ઘણી વખત એમ જ કહેતા, એ બધું ખોટું હોય, ખોટું ખોટું જ, પણ આપણે જ ઈમાયલું છે એમ જ હોય ને. પણ મજા અહીં બેઠા છે, ભલે થોડા પણ માણસો બેઠા, પબ્લિક નથી, પબ્લિક મેળામાં હોય. કોઈ ફજત ફળકે સીડ્યા હોય, કોઈ ત્રાહામાં સીડ્યા હોય, કોઈ સકડીએ સીડ્યા હોય, કોઈ કાળા સહમાં પહેરીને હાકડીએ સીડ્યા હોય, પાણીપુરી રેકડી એ બાજુ ડોટું કાઢે, રગડીટિયા જેવા ટાંગર પા પાછું અને ન્યા ક્યાં ધોયડું રે મારું. હું અમેરિકા 1.5 મહિનો રોકાણો બાબુ, હા તો હું ભૂરિયાનો હોદ દાંત કરું તો એ કઈ સમજે નહીં, યાહ 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 કર્યા કરે. હું કહું ભાઈ યાહ જે હાય કે ને એમનો મજા આવે. અહીંયા આપણો દેશ મહાન છે, જે દેશમાં જન્મા ખૂબ મહાન છે. અહીં થોડા થોડા સંસ્કાર ગહાતા જાય છે, ગહાતા જાય એટલે લગભગ શેડો આવવાની તૈયારીમાં થયેલું જાય છે. એ કેવી રીતે કહું? તમે રેલવે સ્ટેશને જાઓ ને, આમ દાદરો સરતા હોય ને, આપણે થાય કે આ આ ખૂણામાં કલર કર્યો લાલ, પાન ખાઈને ત્યાં પીસ કરી મારી જાય. બસ સ્ટેન્ડમાં, સરકારી દવાખાનામાં, રહોડામાં કોકથી થૂંકજો, રહોડામાં એવા ખતરત કરજો, રહોડામાં ખોખ દન કરો ને તો બાઈક આય. આ સંતો યાદ કાઢે એટલે સમજો નું મારો પ્રોગ્રામ સફળ. પણ એ મનુભાઈ ને આવ્યો હતો, મનુભાઈ ને વચ્ચે આવું તો, પણ મારે પ્રોગ્રામ હતો બાર, પાછા આવશું. કઈ ગયું ક્યાં છે? આ મૂળ તો પૈસા ઝાઝા મળે છે ને એટલે ધક્કા ઓછા થાય છે. હાવ હાસી વાત કરું, ના કઈ સાપમાં ભાવ આવતો નથી, વધારે રાખી છે. અને હવ દીએ છે આમાં ક્યાં મીટર છે? એ બધી ભગવાન કૃપા છે. હું તો હાવ હા શું કહું ભાઈ,
આપણને કઈ ભક્તિ ભક્તિ છે નહીં, આ બધા લાગી છે, મને જ કઈ છે, ધંધો કરીએ અમારા વચ્ચે, હજી હજી વધવાના, એનું કારણ છે દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી, પાંચ ના પાડે બે બીજા ઉભા થાય. હે, એ ત્રણ ચાર જણા ની હિસાબે અમારે મેળે ચડી ગયું. હવે એને હિસાબે અમારું ઈસી અર્જુન કે ને, અમને અર્જુનો તે શિયાળાના આપે ને પણ રૂપિયે, એ ભાઈ વાવવા રાખી તો ભલે ત્રીજો ભાગ ની શોધો, પણ ભાગ તો મળે ને, પણ અમે જ ને તો એ ત્રણ ચાર જણા તમને તારી દીધા. ભગવાન એને દોઢો વર્ષ ના કરે, આપણા બાપનું હું જાય છે, આપણું હાલે છે. પણ એ પાલો દિયો તો મૂળિયા હોતો કાઢી જાય. તમને એક દાખલો દઉં, આ તો ઈશ્વરની કૃપા છે બધાની ઉપર લાલે છે. પરેશભાઈ વડિયા આવા જૂના અડીખમ ભજના નદી છે. આ આ મનુભાઈ, આ મુકેશભાઈ લાસા ભાઈ ને આ ભાઈ, આ ભાઈ આપણે પેલા સંતવાણી શરૂઆત કરી, હું નામ રામભાઈ. આ આ ભજનો સાંભળવા ક્યાં મળે, એ હોનું છે. પાંચ વર્ષ કદાચ ન મગજમાં બેહે, છેલ્લે પાછું હોનું હોનું જ રહેવાનું, એમાં ફેર નહીં. આ તમે બરાબર સમજી લીધું, છેલ્લે હોનું હોનું જ રહેવાનું. થોડોક સમય વયમાં એવું થાય, કહેવાનો મારો ભાવાર્થ કે આવા જે ભજનાનંદી પુરુષો છે ને, એને આ સંતવાણીને એમને હજીવન, સંતવાણી હજીવન જ હોય, પણ એને વેગ આપવામાં આ લોકોનું જીવન મહાન છે. એટલે એકવાર એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દે. અને બીજું વધારે મહત્વ સંતોનું, સંતો સંતવાણી કરાવે. એ ભાઈ તનકો તો એમાં આપણું હાલે છે. એટલે આપણે કઈ સંતો ને ભાઈ ઈશ્વર છે ને શક્તિ વધુ આપે તો, એટલે તો આપણે શક્તિ મળે. શક્તિ હોય તો શક્તિ આવે ને, હવ ટેકે હાલતા શું કરો. મજા આવે છે, પણ મજા જ આવે બધું પરબાર. આપણી હીરે સંતવાણી કરી હોય તો કલાક થાય તો આપણે હજી ટૂંકું સેટ કરો, આટલું બધું સેટ ન હોય લાંબુ. બેન જો અહીં નહીં હાલે, નગરી પેટીમાં ભજન તમે ન ગાઓ, ગાઈ કે બેન જો મજા 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 ના પડે, દેવા પડે ને કે અમારે આનંદ છે. અને એ આ સ્ટેજ તમે જો, પૈસા ખર્ચે થી હેઠા બેઠા છે, લઈ જવા વાળા થી માથે બેઠા છે, એની પાછળ કારણ છે. સંતો ના ખાલી શબ્દો બોલતા આવડે છે, કદાચ એમાં જીવન અમારું હોય કે ન હોય. મહાપુરુષો ના બે શબ્દો ખાલી બોલતા આવડે, તો 2.5 ફૂટ ની ઊંચાઈ મળતી હોય તો એ દેવીદાસ ને અમરમાં નું જીવન કેટલું મહાન હશે કે જેમાં હજારો માણસો તરી જાય. ઈ વિચારવાનું છે, ઈ કરી ગયા છે, ઈ રસ્તો પાડી ગયા છે, ઈ રસ્તે હજારો માણા હાલે છે અને ધન્યતા અનુભવે છે. આજ ખાલી નામ લ્યો તો આનંદ આવે એનું કારણ હું, અને ઘણા નું નામ લ્યો તો વહમો મને લાગે. કપલી નું તો દરિયા સુધી છે, ઊની કર હોત, પણ તમે વિચાર કરો ને, મંથરાએ બટકું ભર્યું, કઈ કઈ ને ઝેર છેડ્યું, રઘુકુલ ને ઉતર્યું ક્યાં, દરિયો વટી રાવણ ના કોટ નો ખહરો કાઢી નાખ્યો. હે બારો ભાઈ કપલી ને તો મામા શકુની એ બટકું ભર્યું, કુરુકુળ વંશ ને હગ્ગા કાકા બાપા ના છોકરા ને ઝીણી ઝીણી કરાવી થઈ ગઈ ઝાડી. 18 દિવસે રોંઢે 100 વૈદ્યા ખાલી, 5 પાંડવો છઠ્ઠા નારાયણ નીકળી ગઈ ફૂકું, ચોખું કરી નાખ્યું. એલા તો કહેવાનો મારો મતલબ એ છે કે હારો સંઘ કદાચ ન થાય તો વાંધો નહીં, પણ નબળો સંઘ ન થઈ જાય એ તો વિચારી તોય ઘણી બધી હારી વાત છે. આપણાથી ધર્મને ફાયદો ન થઈ શકે, આપણાથી ધર્મને નુકસાન ન થઈ જાય તો ઘણી બધી હારી વાત છે. આપણાથી મા બાપની સેવા બહુ ન થઈ શકે, આપણાથી આપણા મા બાપ હેરાન ન થઈ જાય તો ખૂબ હારી વાત છે. એમાં નડીએ નહીં ને, સેવા કરવી, સેવા કરવી, સેવા ન કરી કઈ નહીં, કોકની સેવા થતી હોય એમાં આડો પગ ન કરી હણેથો ન ભરાવી તોય ઘણી હારી વાત.
ઈ વાંધો કપલી નું ઈ વાંધો શું કોક કોક નું અરે કોક કોક આમ તમારા મકાન પાસે નીકળે આમ જોવે આપણે દેખાડો પાડી નાખશે વગર ખોઈ દે પાડી નાખશે મારો હાળો જોવે છે કેમ કોક એમ કે મેનેજ કરીને મકાન મકાન હારા બને તો મારું હાળું એ કપલી શું કે એ બધું આમ છે આમને માથા વાળજે માથા હતા લોન લીધું અમને નોખા બીરો બે હોળી થયું માલિકો કલર તો બાકી છે તારે ભરવા હાલા વાવાઝોડો થાય એમાં ગરવા થાય વાવાઝોડા પેલા ધરતી કંપની આવે હે ભાઈ લે પાડી નાખું કેવું હે હાલો હાલો નબળી વાત છે ને તમે પકડી રાખો તો આ શું રહી અને હારી વાતને ધક્કા મારો ને અહીંયા સંતવાણી છે એ તમે ધક્કા મારો ને તો એ પાંચ ગામમાં ખબર પડતા વાર લાગશે બંધ રહ્યો ભજન હે બા બપોર નો થાય આખા આખા પરગણામ ખબર પડી જાય સંતવાણી બંધ રહી ક્યાં મનુબેનવાડી બંધ રહી સંતો નું પ્રાગટ્ય થાય મહાપુરુષ નું પ્રાગટ્ય થાય અલખ નું ઈશ્વર નું પ્રાગટ્ય થાય દેવી દેવતા નું પ્રાગટ્ય થાય અને આ કપલી નું હોત પ્રગટે એ જન્મે નહીં એનું પ્રાગટ્ય હોય તમારે એક અખતરો કરવો બેઠા છે એ તો સંતવાણી ચાલે છે મજા આવે એક અખતરો કરવો તમારે એટલું જ કહેવાનું કે હું તમને કહું છું તમે કોઈને કહેતા નહીં બસ આટલું આટલું કહીને તમારે બંધ થઈ જાવ અડધી કલાક થાય ને પેલા હક નહીં થાય એને પેટમાં ભંભોટિયા મળશે ફૂટવા કોકને તો કહું એટલે કોકા માર્યો થતો ને બરગે મને ના પાડી છે ભલાણાભાઈ કહેવાની પણ તું કોઈને કહેતો નહીં હું તને ઈ બીજા ને બીજો ત્રીજા ને રોંઠો થાય ને રોંઠો એટલે ચાર સાડા ચાર પાંચ વાગે ને એક ભાઈ આવીને તમને કહે આ હું તમને કહું છું તમે કોઈને કહેતા નહીં આ મેં જ કહેતું પીરું છું ભાઈ આ જન્મમાં ખાલી માણા થઈ જાય સંત ભગત ફકીર નથી થવું ખાલી આપણે માણા થઈ આપણે ગ્રસ્તી થી ખાલી માણસ બની જાય માણસ ક્યારે કહેવાય બીજાનું સુખ જોઈને રાજી થાય બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય કોઈને પૂછવા જવાની જરૂર નથી હું માણસ છું કે નહીં આમ જ વિચારવાનું બીજાનું સુખ જોઈને આનંદ બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખ થાય એટલે સમજવાનું આપણે માણસ ની રાય કોઈને પૂછવાની જરૂર નથી તમે હું ગમે એટલા સગવડતા વાળા હોય પૈસા વાળા હોય અને આપણા ગામમાં કોઈ ગરીબ માણસનું ઘર હોય અને દાણા વિનાનો જો ભૂતારીએ રોટલા ખાધા વિનાના તો એ આપણી સંપત્તિને ધિકાર છે અને એ હું જીવ આ બંધા મારા જીવનમાં ઉતાર્યા પછી જ વાત કરું છું મારા ગામમાં કોઈ ભૂખ્યો હોવો ન જોઈએ આ વિચાર ઈશ્વરે આપ્યું હોય તો દરેક માણસના હૃદયમાં હોવો જોઈએ અમે રામજી મંદિર બનાવ્યું ને તો મેં કીધું આ મંદિરમાં આપણે થોડીક ફિક્સ મૂકી દઈ એક બે મિત્રોને વહમો લાગ્યું મને કે બાવા સાધુ પૈસા શું કરો મેં કીધું તારે શું કરવા હે ભાઈ તું આ ગાડી ફેરવીશું આ મકાન લીધા તારે શું કરવા એમણે એને થોડું કઈ છે એને કાંઈ છે એની પણ સાંજે દીવા ધૂપ કરવા પડે છે કાલ સવારે કોઈ ઘી નું આપે કઈ વસ્તુ નું આપે એ ભગવાન ની આરતી કેમ ઉતારે અને તમારા ગામ નો ઈષ્ટ દેવ જો પૂજા વિના નો રહે તો ગામ ની માથે મહામાઠી પરિણામ ની શરૂઆત થઈ જાય 2.5 લાખ રૂપિયા મેં ગામના પાંચ પછી મિત્રો ભેગા કરી અને એ મંદિર ના નામ માંથી મુકાવ્યા આજે એનું વ્યાજ આવે ભલે જે એને ઈશ્વર ઓમ આપતો આપે પણ કાલ સવારે ભગવાન અપૂજ નો રહે ઈ ધર્મ કહેવાય આ રામજી મંદિર રામ મંદિર રામ જન્મભૂમિ રામ જન્મભૂમિ મુક્ત કરાવી ત્યાં મંદિર બનાવવું જોઈએ મારી જરાયના નથી હું આ દેશમાં જન્મો છું પણ આપણા રામજી મંદિરના પૂજારીને બરફને લઈને જો ગોળા ખાવા પડે તો ઈ ધર્મ આપણા હૃદયમાં નથી ઉતરો એ 1000% તમને કહું
એક સાધુનું ઘર તમે ગુનો હકાલી શકતા હોય આખું ગામ થઈ તો ધર્મની વાતો કરવાનો હેતુ શું છે? અમે ધાર્મિક છે ના લે નહીં. તમારા ગામના ત્રણ સાધુના ઘર હોય તો ગામથી ગદરાવાનું નથી, એ આપણી ફરજ છે. આપણે ઉપકાર નથી કરતા. દશાઉંશ પ્રદ્ધતિ મનુસ્મૃતિમાંથી નક્કી કરેલી છે. દસમો ભાગ તારે ઈશ્વરના શરણે પાસો હોવાનો છે. આ વિચાર આ તો મુઠીઓ વાળી ગયા, કોઈ દેવું નથી, કોઈ દેવું નહીં. નીકળી જાય ફૂ બાંધો ઘણા દાટીને મરી ગયા, બીજા ને કાંઈ મેં ગયા સંતર વગાડતા લે તો સાધુ ગાડી લઈને નીકળે મારા વાતો કરે. ગાડી લઈને નીકળે તમે ગાડી બેઠો છો, તમને શું થઈ જાવ સાધુ? તમે અખતરો કરો ને ખબર પડે. આ મનુભાઈ દેવંગી આશ્રમ કર્યો છે, આ પાંચ સાધુ આવે, એક વાગે આવે ને તો પરિવાર એમ ન કે સાધુ આવ્યા છે જમાડવા, કેમ બધાને ઉમંગ થાય કે આપણે ધજા ફરકાવી છે. આવશે આશરા ધર્મ માસી દીકરો હાડા અગિયાર આવ્યો હોય ને તો મોઢું ઘર વાળીને ફરી જાય, એમ થઈ જાય. અહીંયા આવો તો કોણ મારા માસી દીકરો અટણ હાડા અગિયાર રોટલા શાક બધું થઈ ગયું, આપણે બે પૂરતું છે, ફોન નો કરાય એમ. એના નામ જગતમાં ન રહી. ખંભે કાવડું લઈને ખંભે જોડી લઈને ઘૂમ્યા છે ને ફેર્યા છે ને, અને દુખિયાના પેટ ભર્યા છે ને, એને જગત માથું ટેકવે છે મિત્રો, એને જગત માથું ટેકવે. એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપ દે રે જી. એ જ તારે કાને કોઈ એ સંકટ જો સંભળાવે રે બને તો થોડો કાપ દે રે. તારે કાને કોક શંકર સંભળાવે તો બને તો થોડું કાપજે, નકર ખાલી આવકારો મીઠો દેહ ને તો ઈ માણસ ને હિંમત આવી જાય કે મને વાંધો નહીં, મને ટેકો છે આવકારો છે. પણ આ તો આવ્યો હોય શું કામ આવ્યો? શું સર શું છે માગ? શો ખાય માગતો નથી, એનો સમય નબળો છે એટલે તારે આ મને આવ્યો છે. આપણો સમય સારો હોય ને તો એ કોક આવે, નકર ડેલી ખુલ્લી રાખો ને તો કોઈનો એસી ટીસી ટીસી ગમે એ સારું રાખો ને નું આવે. જેને ઘેરે મહેમાન આવતો હોય ત્યાં જઈને પડખે ભાઈ રહેતો હોય તો ત્યાં નો જાય, અને જાય ને કે છે માર ભાઈ ખીરે તો ભાઈ બાર હાક ચાલીને જ ઉભી, એટલે કે આમાંથી ઘડકીને તો ન જાય. કોનું કામ? કોનું કામ? માર ભાઈ શાખી રે નથી, જતા નહીં હતા જતા હતા નથી, આવે ત્યાં આવી જાવ. આમ હૂતો હોય ઘરમાં પછી જીવતો હોય ને તો મરી ગયેલો કહેવાય. કર્મ ફેરે કડાન કર કર્મા ધરે નહીં માણસ નહીં મળે હાસુ હોર થયો પણ. અરે કેટલાક તમે રામ રામ કરો ને મનુભાઈ તો આપણને એમ થાય કે વીજળી કરંટ આવ્યો છે એટલે સમજવાની પાણી પાય સાનો પાય બે આંગળા ધ્રુજતા ધ્રુજતા પકડે રામ એટલે સાપાય વી એક નું દૂધ થોડું પાણી જાજુ અને આમ હાડકાની કકડાટીઓ બોલી જાય ને તો સમજવાનું કે જમાઈ દે ને વારે ફેરે સાપાય અને હવારે પહેર હોટ છોડશી અહીંયા લે તો સુતીક્ષણ બાપુ અને મનુભાઈ બે બે ને તાળીઓ ના કકડાટી વધાવો આપણા બાપુ શું જાય છે ખૂબી આય ભાઈ હવે હું મનુભાઈનું હબુ મારે ઘણો સમય થઈ ગયો છે. આપણે સંત વાણીનો દોર આગળ વધારો, મારી વાણીનું વિરામ આપું. તમે મને બહુ સહન કર્યો અને બાપુના ચરણમાં પણ વંદન. સદ દેવીદાસ અમર દેવીદાસ નમસ્કાર આભાર જય શ્રી રામ. હે ભાઈ